છોટાઉદેપુરમાં રીછે ત્રણ લોકો પર હુમલો કર્યો એક બાળકી સહિત ત્રણ લોકોની ઇજા પહોંચી સ્થાનિકો પર હુમલા બાદ રીછ ભાગવા જતા કુવામાં ખાબક્યું ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા વન વિભાગે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો રીછને પાંજરે પૂરવા વન વિભાગે હાથ ધરી બાદ ડીસીએફ સહિતના અધિકારીઓનું કાફલું ઘટના સ્થળે રાજકોટ જિલ્લાના પારેવડા ગામે પાણીની પારાયણ ભર ઉનાળે પીવાના પાણીને લઈ સ્થાનિકોનો હોબાળો ત્રણ મહિનાથી પારેવડા ગામમાં પીવાના પાણીની સમસ્યા રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા સ્થાનિકોનો હોબાળો પીવાના પાણીની વ્યવસ્થા ન થાય તો આંદોલનની ચીમકી સુરતના ડિંડોલીમાં હત્યાના ઘેરા પ્રત્યાઘાત સ્થાનિકોએ બ્રિજ બંધ કરી નોંધાવ્યો વિરોધ સ્થાનિકોએ બે રિક્ષામાં ટોળા દ્વારા તોડફોડ કરી પોલીસે ટોળા હટાવી મામલો થાળે પાડ્યો ગઈકાલે ડિંડોલીમાં હત્યાને લઈ લોકોમાં રોષ સુરતના ડિંડોલીમાં હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા ધ્રોલના ઊંડ એક ડેમના ચાર દરવાજા દોઢ ફૂટ ખોલાયા નીચાણ વિસ્તાર ગામોને સાવચેત રહેવા સૂચના અપાઈ હમાપર જાલિયા દેવાણી માનસર ગામને સૂચના અપાઈ રોજિયા રોજીયા ગામને પણ સાવચેત રહેવા સૂચન ખંભાલીડ સહિતના ગામોને સાવચેત રહેવા સૂચન